સૌને મારા પ્રણામ પરમ પૂજ્ય કૃષ્ણમણી સ્વામીજી મહારાજ ડાયસ પર બિરાજમાન તમામ મહેમાનો અનુભવો આમંત્રિત મહેમાનો અને પૂજ્ય વાળા પૂજ્ય એટલે કહું છું કે બાળક ભગવાન સ્વરૂપ હોય છે એટલે મારા વાલા બાળકો છે મારો અવાજ નામ કોણ જાણે છે છે આયુર્વેદ ખ્યાલ જામનગર એ આયુર્વેદનો હબ ગણાય તો આજે હું તમને આયુર્વેદના થોડા સિદ્ધાંત જે બાળકો પર લાગુ પડે છે તે વિશે થોડી માહિતી આપીશ સૌ પ્રથમ આયુર્વેદ આવતા સો વર્ષ વિશ્વમાં રાજ કરનારું છે તેનું આપણે ગૌરવ લેવું જોઈએ અને આપણે ખૂબ એના માટે પ્રયત્ન કરવા જોઈએ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતના મજબૂત થઈ શકે તો તમારું ભવિષ્ય આયુર્વેદ સુધારી શકે એ માટે હું એવો આગ્રહ રાખું કે આ શાળામાંથી અમુક વિદ્યાર્થીઓ આયુર્વેદ તરફ વળે કારણ કે ઘણા બધા એવા મેં વૈદો જોયા છે કે જે આયુર્વેદ ભણીને એલોપેથિક પ્રેક્ટિસ કરતા હોય એટલે ઘણી વખત શું થાય કે આપણે ભણ્યા પછી એલોપેથિક પ્રેક્ટિસ કરીએ અને આયુર્વેદ ન કરીએ તો એનો વિકાસ ને પ્રચાર ઓછો થાય ચલો આપણે આયુર્વેદ તરફથી લાઇફસ્ટાઈલ તરફ જઈએ કે બાળકોએ આયુર્વેદ લાઇફસ્ટાઈલ કેવી રીતના જીવી જોઈએ તો સૌ તૈયાર છે છો ને આમાંથી પીઝા કોણ ખાય છે અચ્છા હવે ઇન્ડિયન પીઝા કોણ ખાય છે અચ્છા ઇન્ડિયન પીઝા એટલે શું હા એક જણ બોલે બાજીનો રોટલો બસ ખાલી રોટલો જ ઓકે ઇન્ડિયન પીઝા અને ઇટાલિયન પીઝા વિશે થોડું હું વિશ્લેષણ કરીશ આપણે પોતાનું જે ખાણું છે ખાણીપીણી છે એને છોડીને આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે અત્યારે જો ઠેર ઠેર પીઝાની દુકાનો અને ઘણું બધું છે અને આપણું ઇન્ડિયન પીઝા એટલે તમે એને રોટલો ને ઘી ઘી ગોળ સાથે સરખાવી શકો કે પરાઠા સાથે સરખાવી શકો એ આપણું ઇન્ડિયન પીઝા છે આમાંથી બધા ખાય છે ઇન્ડિયન પીઝા અને ઇટાલિયન પીઝા કોણ ખાય છે કેમ વચ્ચેવાળા કશું નથી ખાતા સાઈડમાંથી બહેનો જ ખાલી હાથ ઊંચી કરી રહ્યા છે ઓકે સો હવે આપણે બંનેનો ફાયદા અને નુકસાન જાણીશું આપણે ઇન્જિયન પીઝા ખાઈએ ઘીવાળું અથવા ઘીના પરોઠા કે રોટલો કે ઘી ગોળ એ કે એ કેટલા ફાયદા કરે છે અને એ કેટલા સમયમાં પચે છે તો એવું જાણવામાં આવ્યું છે કે ઘીવાળો ખોરાક લગભગ સાતથી આઠ કલાક લાગે પચવામાં અને એનાથી સ્નાક છે હવે એ પીઝા ખાવાથી ફાયદા શું તો એમાંથી થોડી પ્રોટીનની માત્રા મળે મેદો સૌથી ખતરનાક છે બોડી માટે એટલે મેદાને આપણે શરીરમાં નાખવાથી શરીરની મેદસ્વીતા અને ઘણા બધા બ્લોકેજીસ ઊભા કરીએ છીએ એ તો ઠીક છે આપણે મેદો તો આપણે ઇન્ડિયન લોકો ખાઈએ જ છે પણ ચીઝ આપણો ખોરાક નથી ચીઝ એ ઇટાલિયન ફૂડ છે તો રિસર્ચમાં એવું મળ્યું કે સામાન્ય બાફેલું ખાવામાં આવે તો એ દોઢથી બે કલાકમાં પચી જાય રાંધીને વઘારીને ખાવામાં આવે તો સાડા ત્રણ કલાકની આસપાસમાં પચી જાય પનીરવાળું ખાવામાં આવે તો આઠથી દસ કલાક લાગે પનીરને પચવવામાં ઘીવાળું ખાવામાં આવે તો લગભગ આઠથી સાત કલાકમાં એ પચી જતું હોય પણ હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે કે ચીઝવાળું ખાવામાં આવે તો કેટલા કલાકમાં પચે તો એનો જવાબ એ છે કે ચીઝ બોતેર કલાક સુધી નથી પચતું તો એનો મતલબ શું થયો આપણે ચીઝ વારંવાર ખવાય જો જે વસ્તુ ન પચે એ વધુ પ્રમાણમાં ખાઈએ તો શરીરમાં પડી રહે અને પછી એમાં પડ્યા પડ્યા એમાંથી રોગો ઉત્પન્ન થાય અને આપણને આ નાની ઉંમરમાં એ ખબર ન પડે પણ જેમ જેમ આપણે પાંત્રીસ ચાલીસ વટાવીએ અને પછી પાચનતંત્રો નબળા પડે અને પછી જે તમારી શરીરમાં બધી જૂની વસ્તુઓ પડી હોય એને રોગમાં કન્વર્ટ થાય એટલે હું એવું નહીં કહું બાળકોને કે તમે ચીઝ બિલકુલ ન ખાતા પણ ખાવ તો સમજજો કે આ કેટલા કલાકમાં પચે છે અને ચીઝ ખાધા પછી તમારે ભારે ખોરાક ત્રણ દિવસ સુધી ન ખાવો જોઈએ હળવા જ પદાર્થ ખાવા જોઈએ અને એટલે હું ચીઝનો બહુ હિત જ છું નથી તો હવે મને કહેશો બાળકો કે ચીઝ તમે વારંવાર ખાશો કેમ નહીં ખાઓ ઓકે સવારનો બ્રેકફાસ્ટ શું હોવો જોઈએ બાળકો માટે સવારનો બ્રેકફાસ્ટ શું હોવો જોઈએ હવે આ બીજો સબ્જેક્ટ છું ઓકે બાળકો વિશે આયુર્વેદ સ્પષ્ટપણે છે કે સવારે કદી ભૂખ્યા ન રહેવું જોઈએ ઇવન હું તો વડીલોને પણ કહું છું બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી અથવા બ્રેકફાસ્ટ ન કરવાથી શરીરમાં અનેક રોગો તમે આમંત્રિત રહ્યા છો એટલે કે બ્રેકફાસ્ટ બધાએ કરવો જોઈએ પણ ખાસ તો આ તમારી જે ઉંમર છે ઊગતા બાળકો એમને બ્રેકફાસ્ટ તો ક્યારેય સ્કીપ ન કરવો જોઈએ એટલે શરૂઆત શેનાથી કરવાની સવારે ઉઠીને તમારે થોડા ફળ ખાવાના ફળ કોઈ પણ તમે સિઝનનું ફળ ખાઈ શકો છો અને સાથે તમને કોઈ ગરમ નાસ્તાની ઈચ્છા હોય તો કરી શકો છો પણ પહેલાં શરૂઆત શેનાથી કરવાની ફળથી કરવાની ફળ ખાધા પછી તમને ગરમ નાસ્તાની ઈચ્છા હોય તો કરી શકો છો વ્યવસ્થા હોય તો નહીં તો ફળ ખાવાના પછી એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાનો શું ખાવાનું આ તમારી ઉંમરમાં જો ચ્યવનપ્રાશ ખાશો તો મગજથી લઈને હાડકાથી લઈને બધા જ અવયવોનું ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકશે હું એવું પણ કહીશ કે તમારી આઈક્યુમાં પણ સુધારો થશે મેં પહેલાં ઘી વિશે વાત કરી ઘી ચવનપ્રાશ અને તત્પશ્ચાત ગાયનું દૂધ ચ્યવનપ્રાશ ખાધા પછી ગાયનું દૂધ એ તમારા માટે મોર્નિંગનો સંપૂર્ણ આહાર થઈ ગયો ફળ સાથે કંઈ ગરમ નાસ્તો કરવો હોય તો તે અને ચ્યવનપ્રાશને દૂધ તો હવે પછી ધ્યાન રહેશે તમને સવારે ઉઠીને બ્રશ કર્યા પછી નહીં ધોઈને તમારે ચ્યવનપ્રાશ અને આજે મેં કીધું એ પ્રમાણેનું તમે સેવન કરશો ત્રણ મહિનામાં તમારા રિઝલ્ટમાં પણ પરિવર્તન આવવા મળશે અને ચ્યવનપ્રાશ મેં ગઈકાલે કંઈક વાત કરતો હતો કે ચવનપ્રાશ આ બજારમાં મળતા હોય છે એમાં પૂરું અંદર તત્વ નથી હોતું એટલે કદાચ કોઈ નડિયાદમાં કે તમારા અહીંયા જામનગરમાં કોઈ વૈદ બનાવતું હોય તો તમારે એની પાસે લેવું જોઈએ પણ તૈયાર ચવનપ્રાશમાં પૂરતી માત્રાઓ ન હોય અને તમે પછી એવું કહો કે સાહેબ મેં તો આટલા બધા મહિના ખાધું અને મને સારું ન થયું તો ચવનપ્રાશ તમારે ઘરનો બનાવી લો અથવા વૈદનો બનાવો લેવો છે તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ નક્કી થઈ ગયો શું ખાઈશું સવારે ફળ ખાઈ શકો છો પરાઠા ખાઈ શકો છો પછી ચવનપ્રાશ ને ગાયનું દૂધ યાદ રહેશે ઓકે હવે ઘણા લોકો મને પૂછતા સાહેબ બોડમીટા પીવાય કોમ્પ્લેન પીવાય એ પીવાય કેટલા લોકો પીવે છે અચ્છા બહુ ઓછા લોકો પીવે છે છોકરાઓ કેમ હાઈપર એક્ટિવ હોય છે છોકરાઓનું હમણાં રિસર્ચ થયું કે હાઈપર એક્ટિવ થવાના થોડા કારણો છે અત્યારે જે પેકેટમાં મળતા ફૂડ છે ને બધા કુરકુરે છે વેફર્સ છે પછી આ બધા બર્ગર્સ ને પફ ને બધા શું શું નામ આપો છો તમે બધા એને એ બધાથી તમારી હાઈપરનેસ વધે છે પછી કોલ્ડ ડ્રિંક પીવો છો તમને ખ્યાલ છે એક બસો એમએલની કોલ્ડ્રિંકની બોટલમાં કેટલી શુગર આવે છે સોળ ચમચી સુગર હોય છે હવે શુગર સોલ્ટ મેદો એની ગુજરાતીમાં હું કહેવત બોલું છું ધ્યાન રાખજો બધા પછી મારી સાથે બોલજો હા બોલો મેદો મોરસ મીઠું અને મરચું મેદો મોરસ મીઠું અને મરચું અતિશય ખવું તો મારી મિલકત વેચું એનો મતલબ શું થયો તમારા પેરેન્ટ્સને ખબર પડી ગઈ એનો મતલબ એ થાય કે તમે આ ચાર વસ્તુઓ જો વારંવાર અતિશય માત્રામાં એનું સેવન કરો તો ભવિષ્યમાં બીમારીઓમાં જ આપણા પૈસા વપરાય એટલે આયુર્વેદનું આ એક સ્લોગન છે મેદો મોરસ મરચું ને મીઠું મેદો મોરસ મીઠું ને મરચું અતિશય ખાવું તો મારી મિલકત વેચો તો આ ચાર વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની હાઈપર કરનારી વસ્તુ આ ચાર છે તમ ફાસ્ટ લગભગ આ ચાર જ વસ્તુઓનું સેવન થતું હોય છે જેટલા ફાસ્ટ ફૂડ છે એમાંથી ચારમાંથી જ કોઈ વસ્તુ હોય છે બહુ સ્પાઈસી હોય બહુ સોલ્ટી હોય મેદાવાળી વસ્તુ હોય રાઈટ અને શુગરી બહુ હોય એટલે આ ચાર વસ્તુનું તમારે ઘરમાં એક બોર્ડ એક કાગળ પર લખીને મૂકી જ રાખવાનું રસોડામાં એટલે મમ્મીને પણ યાદ રહે યાદ રહેશે ચલો હવે તમે બોલો તો શું કીધું મેં તમને બીજાની મિલકત નહીં પોતાની હા તમે બાળકો લંચ બોક્સમાં શું લઈને આવો છો અચ્છા કંઈને ખબર નથી શું લાવતા હો છો શક્ય હોય જો આપણા હિન્દુસ્તાનમાં શું છે કે આપણે વધારે પડતા કાર્બોહાઈડ્રેટ્સ વધારે ખાતા આવીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સ એમાં આવે કાર્બોહાઈડ્રેટ્સ સૌથી વધારે લોટમાં આવે પછી કઠોળમાં આવે પછી બટાકામાં આવે અને ભાતમાં આવે સૌથી વધારે વેસ્ટર્ન તરફ ને તો એમાં એ લોકો ફાઈબર્સ વધારે ખાય છે આપણે વધુ કાર્બ્સ ખાઈએ છે આટલી બધી રોટલી ખાઈએ શાક આટલું જ ખાઈએ હું આ ઘણા બધા એરિયામાં જાઉં તો આટલો રોટલીનો થપ્પો લઈને બેસે પણ શાક આટલું જ લે હવે આ વસ્તુ ભવિષ્યમાં શું કરી શકે સી કાર્બ્સ જરૂરી છે બોડીને તાકાત અને સ્ટેમિના આપવા માટે પણ કાર્બોહાઈડ્રેટ્સ અત્યારથી નાનપણથી આપણે સમજીશું કે એ બોડીને ઓછા આપ્યા કરતાં ફાઈબર્સ વધારે આપીએ તો બાળકોમાં ભવિષ્યમાં આવનારા રોગોથી બચાવી શકાય સવારે તમે નાસ્તાના ડબ્બામાં જો જે લાવતા હોય તો લાવજો પણ સાથે એક ડબ્બો જો બપોરે તમારો ટાઈમિંગ શું છે સવારે અહીંના સ્કૂલનો ટાઈમ શું છે સાડા સાતથી એક વાગ્યા સુધી તો લંચ કેટલા હોય ઓકે તો એક ડબ્બામાં મમ્મીને કહેવાનું કે મને ફળ આપે અથવા સલાડ આપે ખાલી ફળ ને સલાડ અને પછી બીજો એક ડબ્બો તમારે જે ખાવ હોય તમે લઈ આવો અને જ્યારે પણ તમે બ્રેક પડે તો પહેલાં સલાડ ખાઓ અથવા ફ્રૂટ ખાઓ અને પછી એના માથે જે તમે ખાતા હોય ખાઓ જે ખાવું છે એ જ ખાજો પણ પહેલાં તમારે શરૂઆત ફળથી અથવા સલાડથી કરવી પડશે એ બધા ફાઈબર્સ હોય ફાઇબર્સ શું કરે તમારા બોડીમાં સૌથી પહેલાં એન્ટર થાય બધા ટોક્સિન્સને લઈને આગળ વધે અને તમે પેલું જે જરૂર ખાઓ તો એ ઓછું નડે તમને તો હવે બધાએ શું કરવાનું છે શક્ય હોય તો એકાદ ફળ લઈને આવે કદાચ એને ચોપ કરીને ના લાવવું હતું અથવા તો એને એક ડબ્બામાં ફળ કાપીને લઈ આવે બરાબર છે તમારો લંચ બોક્સ ખ્યાલ આવી ગયો મિત્રો હું થોડું ઊંઘ ઉપર પણ ખાસું એમાં મારે કહેવું છે કારણ કે બાળકોની ઊંઘ સાથે બહુ મોટો સંબંધ છે આયુર્વેદમાં દર્શાવ્યું છે કે બાળકોની ઊંઘ જો ઓછી હોય તો એના શરીરમાં કફની વિકૃતિ ઉત્પન્ન થાય અને કફની વિકૃતિ ઉત્પન્ન થાય ધ્યાનથી સાંભળજો આ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જો બાળકોમાં કારણ કે જન્મથી લઈને ચૌદ વર્ષ સુધી બાળકની અવસ્થા કફની અવસ્થા છે ચૌદ વર્ષથી લઈને સાહીઠ વર્ષની અવસ્થા જે છે એ પિત્ત અવસ્થા છે અને સાહીઠ વર્ષથી લઈને જીવીએ ત્યાં સુધી વાયુ અવસ્થા છે તો અત્યારે તમે કઈ અવસ્થામાં મોટા ભાગે બાળકો છે કફ અવસ્થામાં છે અને કફ અવસ્થા એટલે ચૌદ વર્ષની નીચેના બાળકો જરા હાથ ઊંચો કરજો તો ચૌદ વર્ષના કેટલા છે ઓકે મૂકી દો ચૌદ વર્ષથી નીચેના બાળકોને ઊંઘ સાથે જે સંબંધ દર્શાવ્યો છે ને એ ધ્યાનથી સાંભળજો એમના પેરેન્ટ્સ પણ સાંભળે દુનિયામાં તમને ખ્યાલ છે અમેરિકામાં નાના નાના બાળકોનો ક્રાઈમ રેટ બહુ ઊંચો છે બીજા બધા કન્ટ્રી કરતાં તો અમારા જે સ્ટડી પ્રમાણે અમને એવું જાણવા મળ્યું છે કે ચૌદ વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોની ઊંઘની ડેફિશિયન્સીને લીધે ઊંઘની કમીને લીધે એના ક્રિમિનલ થોટ્સ ડેવલપ થાય છે આપણા બાળકો ખબર છે ક્રિમિનલ થોટ્સવાળા નથી પણ ચીડચીડા રહે એ લોકોને મનગમતું કરવું ન ગમે અથવા તો એમનો ગુસ્સો વારંવાર વધી જાય આનું કારણ શું છે ખ્યાલ છે એ લોકોની સમયસરની ઊંઘની ઉણપ એટલે કે આયુર્વેદ એવું કહે છે કે સાંજના આઠ વાગ્યાથી લઈને આ ધ્યાનથી સાંભળજો સાંજે એટલે રાતના આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં તમે જેટલી ચાહો એટલી ઊંઘ મેળવી લો એનું કારણ તમને હમણાં કહું છું આઠથી બારનો જે ગાળો છે ને એ ગાળામાં તમને જેટલા સુઈ જાઓ છો એના કરતા મગજને અને હૃદયને બમણો આરામ મળે છે અને રાતના બાર વાગ્યા પછીની જે ઊંઘ છે એ જેટલા કલાક સુઈ જાઓ છો એના કરતાં પચાસ ટકા આરામ મળે છે એટલે કે બાળકોએ લગભગ આઠ ને નવની વચ્ચે સુઈ જ જવું જોઈએ ભણતા બાળકોએ કેવી રીતના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કેવી રીતના છે તો માની લો કે આઠ વાગે સુઈ જાય તો બાર વાગ્યા સુધી એનો બમણો આરામ એટલે કેટલા કલાક મગજને આરામ મળ્યો આઠ કલાક મળ્યો અને પછી અડધો થઈ જાય તો સવારે તમે આરામથી છ વાગે કે પાંચ વાગે ઉઠો તો એના બી અડધો આરામ એટલે કે છ ની જગ્યાએ ત્રણ કલાકનો આરામ બીજો એડ કરી દો તો આઠ ને ત્રણ અગિયાર કલાક એટલે કેટલું મગજ સ્ટ્રોંગ થઈ જાય તમારું ઓછા કલાક સુઈને અગિયાર કલાકનો આરામ મેળવવો એટલે કે રાતના આઠ વાગેથી લઈને નવ વાગે બધા બાળકો સુવાની પ્રેક્ટિસ શરૂ કરશે તો તમારા એક વર્ષમાં રિઝલ્ટમાં પણ પરિવર્તન આવશે જે લોકો મોડા સુધી મોબાઈલ પર લા લાગ્યા રહે છે ટીવી જોતા રહે છે કોમ્પ્યુટર પર કામ કરતા રહે છે અને ખાસ કરીને આ જે તમારો સ્ટુડન્ટ વર્ગ કે તમારે ભણવું હોય ને તો સવારે ચાર વાગે ઉઠી જાઓ તો ચા આઠ અને બીજા બે કલાક દસ કલાકનો આરામ મળશે ને તમારું મગજ જોજો કેટલું કામ કરશે જે લોકો મને ખ્યાલ છે કે બધાને ઘરું પડવાનું છે પણ કદાચ આમાંથી દસ પંદર બાળકો બી કરશે તો એ લોકોનું રિઝલ્ટ તમે જોજો કેટલું બધું સારું આવશે એટલે ઊંઘનું પણ બહુ મહત્ત્વ છે એનાથી ગુસ્સો ઓછો થઈ જાય આઠથી બારની વચ્ચે સુનારાનો ગુસ્સો ઓછો થાય છે એટલે ઊંઘનો કાર્યક્રમ થોડો બદલજો પેરેન્ટ્સ છે આમાં જે લોકો પેરેન્ટ્સ હવે આધો ચા કરે તમે ખાલી એક સ્ટડીના ભાગરૂપે તમે બાળકને સમજાવજો કે જેટલું શક્ય હોય એટલું એ લોકો વહેલા સુઈ જાય આઠ નહીં તો નવ વાગે તો સુઈ જ જાય અને ભણવું હોય કદાચ રાતના ભણવું હોય તો એ જ વસ્તુ સવારે લો રાતના તમે ત્રણ કલાક વાંચવા બેઠા અને સવારે એક જ કલાક વાંચવા બેઠા એટલું જ યાદ રહી જશે તમને જેટલી ત્રણ કલાકની મહેનત છે ને એ એક જ કલાકમાં તમારી પૂરી થઈ જશે સવારનો ચારથી થી જે સાતનો નો ગાળો છે એ વાંચવા માટે શ્રેષ્ઠ છે તો મિત્રો ખ્યાલ આવ્યો તમને ઊંઘવાનો સમય કયો છે આઠ થી બાર ની અંદર તમને બમણો આરામ મળે છે એટલે શક્ય હોય એટલા વધારે કલાક આઠ વાગેની આસપાસ સુવાનો પ્રયત્ન કરજો પ્રયત્ન કરશો તમે અચ્છા આમાંથી મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ અત્યારે લોકો બધા જ મોબાઈલ યુગમાં આવી ગયા છે તો બાળકોનો વિકાસ કેવો થશે ભવિષ્યમાં તો હું ચોક્કસ કહીશ કે જેટલી આઉટડોર એક્ટિવિટીઝ તમે કરશો કંઈ પણ રમત રમો કંઈ પણ આઉટડોરમાં તો તમારા મગજનો વિકાસ તો સારો થશે જ તમારું આઈક્યુ લેવલ પણ સારું થશે આઈક્યુ વિશે મને થોડું યાદ આવ્યું કે અત્યારે ફેશન બની ગઈ છે કે માતાઓ બધી જ બાળક જન્મે એટલે માનું દૂધ ત્રણ ચાર પાંચ મહિનામાં વધુ વધુ છ મહિનામાં એ બંધ કરી દેતા હોય છે તો દુનિયામાં અત્યારે હાઈએસ્ટ બ્રેસ્ટ કેન્સર થઈ રહ્યા છે એનું એક કારણ છે નંબર બે માતાના દૂધમાં એટલો ઇમ્યુન પાવર છે એટલું આઈક્યુ છે કે તમે તમારા બાળકોને એ રોકી રહ્યા છો માતાનું દૂધ ઓછું પીવડાવીને બાળકનું ભવિષ્ય તમે તકલીફમાં મૂકી રહ્યા છો એટલે કે માતાઓને મેસેજ છે મારો કે બાળકોને માતાનું દૂધ લગભગ અઢીથી ત્રણ વર્ષ પીવડાવવું જોઈએ એમનું આઈક્યુ લેવલ હજાર નહીં લાખ બાળકમાં એક થશે એવો બાળક થશે એ બહુ જ સમજવા જેવી વસ્તુ છે હવે બાળકો મને કહે છે કે રાતના મોબાઈલ કોણ કોણ વાપરે છે આમાં તો બધાનો હાથ ઓછો થઈ રહ્યો છે ઓકે મૂકી દો બધા પોતાનો મોબાઈલ વાપરે છે કે મમ્મી પપ્પાનો ઓકે શું વાપરો છો ગેમ રમો છો ઓકે તો હું તમને સાચું કહું છું મોબાઈલ જો તમારાથી નહીં છૂટે તો તમારે ભવિષ્યમાં મગજના વિકાસના પ્રોબ્લેમ થશે હાઈપર ટેન્શન થશે એના રેડિયેશનથી તમારા બોડીની ઇમ્યુન સિસ્ટમ ડાઉન થશે એટલે જેટલો શક્ય હોય એટલો મોબાઈલ ઓછો વાપરો અને બહેનો બાળકોને અડધા કલાકથી વધારે મોબાઈલ ન આપવો જોઈએ કદાચ આપવો હોય તો અડધો કલાક તો વધુ ને વધુ હદ થઈ ગઈ તમે મોબાઈલ સાથે હેડફોન વાપરો છો એમાં રાઇટ હેડફોનમાં શું સાંભળો છો મ્યુઝિક સોંગ બહુ ગમે છે તમને ખ્યાલ છે કે મ્યુઝિક સાંભળવાથી શું થાય ચલો એનાથી મજા આવે એ તો બરાબર છે પણ તમને એટલો ખ્યાલ છે કે હેડફોન વાપરવાથી શું સાઈડ ઇફેક્ટ છે હેડફોન સાંભળવાથી તમારી અર્લી એજમાં બેહરાશ આવી જાય છે તમે ચાલીસ પિસ્તાલીસના ના થશો ને એટલે હે શું કીધું સંભાળશે જ નહીં તમને બહુ મોટેથી બોલશે ત્યારે તમને સંભળાશે તો એવું તમને ગમશે જે વસ્તુ સિત્તેર એસી વર્ષે થતી હોય એ તમને ચાલીસ વર્ષે થશે એ ગમશે તો હેડફોનનો ઉપયોગ બહુ ઓછો કરી દો ઘણા લોકો ચાલતા વ્હીકલમાં હેડફોન લગાડીને ચાલતા હોય છે એનો ફાયદો કે નુકસાન શું નુકસાન થાય તો લોકો પાછળ વાળો હોર્ન મારતો રહે તમને સંભળાય જ નહીં અને પછી ઠોકી બ્યાડે એટલે ચાલતા વ્હીકલમાં ક્યારેય પણ હેડફોન નહીં વાપરવું અને હેડફોન વાપરવાથી તમારી બહેરાશ જલ્દીથી આવે છે એટલે કે હવે હેડફોનના પ્રયોગ ઓછા થવા જોઈએ બ્લૂટૂથને બધા આવે છે ને ડિવાઇસીસ બધા એનો અને બ્લૂટૂથ તો વાપરે જ નહીં કારણ કે એના રેડિએશન બી તમારા મગજને ઇફેક્ટ કરે છે હજુ હેડફોન તો શું છે એમાં રેડિએશન ઓછા હોય પણ બ્લૂટૂથમાં રેડિએશન હાઈએસ્ટ હોય એટલે એ બધા ડિવાઇસીસથી તમારે બચવું જોઈએ મને કહેવામાં આવ્યું હતું કે પેરેન્ટ્સ પણ આવવાના છે તો એના પણ એક બે મુદ્દા કહેજો તો હું થોડા એમને પણ સમજાવી દઉં એવું કહેવામાં આવે છે કે કિચન ઇઝ ફાર્મસી કિચન એક ફાર્મસી છે એન્ડ ફૂડ ઇઝ યોર મેડિસિન એટલે કે તમે જે જમવાનું બનાવો છો એક પ્રકારની દવા છે તો કિચન ફાર્મસી અને ફૂડ એ મેડિસિન એ પેરેન્ટ્સ માટે સબ્જેક્ટ છે એના વિશે મારે થોડું કહેવું છે બાળકોનું જે જમવાનું હોય છે એ બપોરે અથવા સવારે એ બેમાંથી એક તમારે હેવી ભોજન આપી દેવું બેમાંથી રાતનું ભોજન બેમાંથી હલકું એટલે અડધું કરવું રાતના ભોજનમાં જો તમે વધારો કરશો તો છોકરો સવારે ઉઠવામાં આળસ કરશે રાતનું ભોજન તમારે ક્યારેય ન આપવું અને ઇંગ્લેન્ડમાં શું કહે ઇંગ્લેન્ડમાં એવું કહે કે મોર્નિંગ બ્રેકફાસ્ટ શુડ બી કિંગ સાઈઝ સમજાય છે મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે સવારનું ખાવાનું કેટલું હોવું જોઈએ રાજા જેવું હોવું જોઈએ મોર્નિંગ બ્રેકફાસ્ટ શુડ બી કિંગ સાઈઝ લંચ શુડ બી પ્રિન્સ સ્ટાઇલ પ્રિન્સ એટલે રાજાનો છોકરો ખાય એટલું સવારે રાજા ખાય એટલું બપોરે રાજાનો છોકરો ખાય એટલું અને ડિનર શુડ બી બેગર સ્ટાઇલ બેગર એટલે ભિખારી જેટલું હાથમાં આવ્યું એટલું ખાધું તો કેવું થયું સવારે બહુ જ વ્યવસ્થિત ખાધું બપોરે એનાથી અડધું ખાધું સાંજે જેટલી ભૂખ લાગે પણ ઓછી માત્રામાં ખાધું છોકરાઓ તમે હસવાનું હસો છો તમે ઘરે મને જરા સાંભળવું છે કેવી રીતના હસો છો હસીમ બતાવો હજુ હજુ મોટેથી નહીં મજા આવી મને મને મજા નથી આવી હજુ આપણે એક મિનિટ સુધી અટ્ટહાસ્ય હસવાનું છે ઓકે હજુ નહીં હું કહું ત્યારે હજુ નહીં હું કહું ત્યારે એક મિનિટ હસ્યા પછી તમારી શરીરની બધી અંતસ્ત્રાવી ગ્રંથિઓ એટલી બધી સ્ટિમ્યુલેટ થઈ જશે કે એમાંથી નેચરલ મેડિસિન બનશે જેને હોર્મોન્સ કહે છે બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ બધા બાળકો આ બાજુ જોવે એને કશો વાંધો નથી આવે એને કશું તકલીફ નથી આ બાજુ જુઓ હવે એક મિનિટ આપણે હસવાનું છે રેડી છો તમે બધા અને કોઈ બંધ થશે ને તો એને હું ઉઠાડીને અહીંયા બોલાવીશ એટલે હસવાનું બધાએ છે એક મિનિટ બરાબર છે એનાથી શું ફાયદા થશે શરીરની બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ સ્ટિમ્યુલેટ થશે અને એમાંથી અમે અમુક પ્રકારના હોર્મોન્સ પેદા થશે અને એ તમારા દવા તરીકે કામ કરશે તો આપણે શરૂ કરીએ અટહાસ્ય અટહાસ્ય ક્યાંથી હસાય પેટથી હસવું ગળાથી નહીં હસવાનું ઓકે તો શરૂ કરીએ વન ટુ થ્રી સ્ટાર્ટ કન્ટિન્યુ મોટે જે નહીં હશે એના મમ્મી ના છે હજુ એક મિનિટ પૂરી નથી થઈ હજુ પણ હસવાનું છે મોટેથી હસવાનું છે હજુ પણ મોટેથી ઓકે થેન્ક યુ બધા જ પોતપોતાના માટે તાળી પાડો ધન્યવાદ સી હવે જો સાંભળજો હવે તમને આ ગમ્મત સાથે જ્ઞાન બધા ધ્યાનથી કોઈ વાત નહીં કરે ધ્યાન આપશો તો જ સમજણ પડશે પછી પૂછતા નહીં બહાર જઈને કે સાહેબે શું કહ્યું હતું આ હસવાથી શું થયું આપણે ગુજરાતીમાં કહેવાય છે ને હસે તેનું ઘર હશે એ તો ખબર જ છે આપણને પણ બહુ હશે તો શું થાય આપણે શું કહીએ હા બધાને ખ્યાલ છે એમને આગ્રાનું એડ્રેસ છે ને તું પાસે નથી ઓકે સો હસવાનું આયુર્વેદમાં કહ્યું છે કે દર કલાકે એક મિનિટ મોટેથી હસવું કારણ હોય તો તો વધુ હસવું કારણ ના હોય તો કારણ પેદા કરીને પણ હસવું કેમ કેમ હસવું બાળકો અંદર અંદર વાત કરશો તો હું સારી રીતે વાત નહીં કરી શકું અહીંયા ધ્યાન આપો હવે જે અંદર વાત કરશે નહીં હું અહીં બોલાવીશ હસવાથી શું થાય દવા પેદા થાય ને દવા તમારે ડાક્ટર પાસે લેવા જવું પડે નહીં એટલે હસવાથી તમારો તણાવ મુક્ત જીવન થાય હસવાથી આપણી જે ગ્રંથિ છે જે અહીંયા મેઇન આપણી આત્માનું સ્થાન છે ને એની બાજુમાં પિનિયલ ગ્રંથિ છે એ શું કરે છે એકદમ પ્રફુલ્લિત મન રાખે છે અને તણાવ કરો તો આમ બેસી રહ્યો તો શું થાય અહીંથી બનતું હોર્મોન અટકી જાય છે એક પ્રકારની એક્સરસાઇઝ છે હસવું અને કદાચ તમારો સ્વભાવ એવો હોય કે મને હસવું નથી આવતું તો સવારે એક્સરસાઇઝના ભાગરૂપે દસ મિનિટ હાસ્ય પ્રવૃત્તિ કરી નાખો નામ સાંભળ્યું છે ગાંધીજી નું એમની આત્મકથા વાંચી છે છે એમાં શું લખ્યું કે એવું લખ્યું છે કે જો મારા જીવનમાં હાસ્ય પ્રવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી નાખી હોત એનો મતલબ ખબર પડી કે હાસ્ય બહુ જ જરૂરી છે ગમે તેટલા તણાવ ટેન્શન એન્ઝાયટી ડિપ્રેશન જેવા રોગોથી બચાવે છે એટલે બાળકોનું હાસ્ય ધીરે ધીરે હવે ઘટતું જઈ રહ્યું છે કેમ આ મોબાઈલ યુગ કોમ્પ્યુટર યુગ આઉટડોર એક્ટિવિટી ઓછી થઈ જવી બાળકો પેરેન્ટ્સની જિમ્મેદારીઓ વધી ગઈ એ લોકો આખો દિવસ બિઝી રહે એટલે હાસ્યનું જે પ્રમાણ છે ને નહીં તો આજથી પચીસ વર્ષ પહેલાં એક નાનું બાળક કેટલી વાર હસતું હતું સિક્સટી સેવન ટાઈમ્સ અ ડે હસતું હતું મોટેથી અત્યારે કેટલી જગ્યા આવી ગયું છે તેવીસ ટાઈમ આવી ગયું છે અને આવતા પંદર વીસ વર્ષ પછી કોઈ બાળક હસે તો નેક્સ્ટ ડે પેપરમાં હેડલાઇન થઈ જશે કે ગઈકાલે જોશી સાહેબનું બાળક હસ્યું હતું હું આ સિરિયસલી વાત કરી રહ્યો છું હાસ્ય ધીરે ધીરે અલુપ્ત થવા માંડ્યું છે અને હાસ્ય એક તેર વેગોનો આવેગ અને વેગનો એક મોટું સ્ત્રોત છે વેગને વ્યક્ત કરવાનું અને જો એ અલુપ્ત થઈ જવા માંડશે ને તો આપણું ભવિષ્ય બહુ જ અંધારામય થઈ જશે તો હસવાનું તો કોઈએ પણ રોકવું નહીં હું તો મારી બહેનોને પણ કહું છું મોટી બહેનો જે બેઠી છે ને તમારે પણ દર બે મિનિટે એક વખત સ્માઇલી ફેસ કરવો જોઈએ કારણ હોય તો બહુ સારું કારણ ના હોય તો એક્સરસાઇઝના ભાગરૂપે કરો એનાથી શું થાય કે આ સ્માઇલી ફેસ કરવાથી આપણી જે આ ગ્રંથિ છે ને એ એને એક્સરસાઇઝ મળે છે અને એમાંથી હોર્મોન્સ રિલીઝ થાય છે અને જે તમને પોઝિટિવિટી આપે છે એટલે સ્માઈલી ફેસ દર બે મિનિટે અને અટ હાસ્ય દર કલાકે એક વખત મોટી વખત મોટેથી હસવાનું જેમ આપણે હસ્યા હતા એવી રીતના હવે બાળકો નહીં હશે હવે આપણી બહેનો હસશે બરાબર છે મોટેથી જોઈએ એ લોકો કેટલું સમજ્યા છે અને ખાલી એક મિનિટ નહીં ખાલી અડધી મિનિટ હસવાનું છે અને જે બહેનો નહીં હશે એમને હું ઊભા કરીશ ઓકે વન ટુ થ્રી સ્ટાર્ટ જોયું આ શું છે તમારી માતાઓ કેમ નથી હસી રહી કારણ ખબર પડી કેટલું અઘરું છે નંબર વન જોઈ લો આ બાજુ હવે કારણ કીધું કહ્યું ને હસવા માટે બાળકોને કહું તો કેવી રીતના હશે બાળકો ખાતે પાંચ મિનિટ હસો તો પાંચ સેકન્ડ બસ કેમ બહેનો ના હસ્યા પહેલાં ગાંધીજીએ કહ્યું છે ત્રણ કારણો છે તમે નથી હસી શકતા સૌથી પહેલાં પહેલું આપણી જવાબદારીનો ભાર એટલે નથી હસી શકતા બીજા નંબરે આપણે હંમેશા નેગેટિવ જ વિચારીએ છીએ રેવાદન ચાલશે આમ નહીં કરવું તેમ નહીં કરવું અને ત્રીજા નંબરે આપણો ઈગો નડે છે આપણને એટલે નથી હસતા આ ત્રણ કારણ બહુ જ હસવા માટે કારણભૂત છે હવે કદાચ હું એમને કહું પાંચ સેકન્ડ હસો જોઈએ હસે છે કે નહીં વન ટુ થ્રી સ્ટાર્ટ જોયું હજુ પણ એમને આ ત્રણ વસ્તુઓ નડી રહી છે સોચો આવતા દસ પંદર વીસ વર્ષ પછી શું થશે એટલે હસવા પર અમેરિકામાં હું રહું છું એના પર લાફિંગ ક્લબ શરૂ થઈ રહી છે સાયન્ટિફિકલી લાફિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ આપણે તો ગુજરાતીમાં કહેવત છે કે હસે તેનું ગર્વ હશે આપણે બોલ્યા હમણાં તો આપણે એ બધી વસ્તુઓ ભૂલી જઈ રહ્યા છે અને વિદેશનું કલ્ચર અને એડોપ્ટ કરવા માંડ્યું છે તો આપણે હવે બાળકો તમારી શું ફરજમાં આવે છે તમારે એવું વર્તન કરવાનું ઘરમાં કે માતા પિતાને હાસ્ય પેદા થાય કરશો એક ગુસ્સો કહે તમારે શું કરવાનું મોટે દિવસવાનું તમે મુન્નાભાઈ એમબીબીએસ જોયું હતું જોયું હતું ને એમાં પહેલાં બોમન ઈરાની શું કરે છે ગુસ્સો આવે ત્યારે શું કરે છે મોટેથી હસે છે એ સાયન્સ છે એટલે કે હસવાથી આપણું ઘર વસે નહીં હસવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું થાય તો હસવા પર ખ્યાલ આવી ગયો હવે બાળકો તમને એક બહુ જ અગત્યની વસ્તુ કહેવા જઈ રહ્યો છું જે બધા માટે જરૂરી છે બાળકો જે ઉગતા બાળકો હું જ્યારે નાનો હતો સાંભળજો બધા ધ્યાનથી હું તમારી ઉંમરનો હતો ત્યારે મને એવા સંસ્કાર આપવામાં આવ્યા હતા કે જ્યારે પણ મારા ઘરમાં બા દાદા મળે તો હું એમને પગે પડું દિવસમાં પાંચ વખત મળે તો પાંચ વખત પગે પડું દસ વખત મળે તો દસ વખત પગે પડું આવું મને શીખવાડવામાં આવ્યું હતું જેમ જેમ દાદા ગયા ઘરડા બધા જતા રહ્યા તો એ સંસ્કાર ધીરે ધીરે બધા ધીરે ઓછા થવા મળ્યા છે પછી મને એક વખત જર્મની જવાનો મોકો મળ્યો જર્મનીમાં આપણા આયુર્વેદ વિશે આપણા સંસ્કૃત વિશે જેટલું જ્ઞાન છે કદાચ એટલા ટકા ઇન્ડિયામાં પણ નથી એ લોકોએ આ પગે પડવા પર રિસર્ચ કર્યું છે કે પગે કેમ પડવું જોઈએ હવે વિચારો આપણને નથી ખબર એ લોકો આપણને શીખવાડે છે કે પગે કેમ પડવું જોઈએ તમારે જાણવું છે શાંતિથી સાંભળશો ઓકે હવે આ ભાઈ ઊભા છે ભાઈ જરા તમે પબ્લિક તરફથી જાવ તો તમે જ આ તમારા વડીલ છે એક નાનો બાળક આવે અહીંયા આગળ એક બાળક આવે તો અહીંયા આગળ આ ભાઈ આગળ કોઈ બી આવે તારી પાડવા માટે બાળક મને વેરી ગુડ ઓકે હવે હું આ બાળકને કહીશ કે આ તમારા વડીલ છે એવું માનો તમારા પપ્પા છે મમ્મી છે કોઈ બી છે સોરી મમ્મી નહીં કહેવાનું નહીં ને પપ્પા છે દાદા છે ઓકે હવે તારું નામ શું બેટા સોહમ તું આ પપ્પા એમના પગે પડ આ હા પપ્પાના હવે એમને હાથ મૂકો ત્યાં પર ના ના એના માથા પર માથા પર ઓકે બસ ઊભા થઈ જાઓ હવે આ પપ્પાએ શું કર્યું આશીર્વાદ આપ્યા ક્યાં આપ્યા હું એનું વૈજ્ઞાનિક કારણ સમજાવવા જઈ રહ્યો છું સૌ પ્રથમ તો આ બાળક પગે પડ્યો એટલે કે અહીંની જે ગ્રંથિ હતી ને એની એક્સરસાઇઝ થઈ એની શું થયું નીચે ગઈ એટલે કે હોર્મોન્સની નળીઓ ખુલી નંબર વન બીજા નંબરે પગે પડ્યો એટલે એનો ઈગો ડાઉન થઈ ગયો આપણો ઈગો હોય છે ને આપણે નમીએ નહીં આપણે આમ ના કરીએ તેમ ના કરીએ આપણો ઈગો થોડો ડાઉન થયો આપણી હોર્મોન્સની પ્રવૃત્તિ થોડી એક્ટિવેટ થઈ અને ત્રીજા નંબરે પછી એ દાદા હોય પપ્પા હોય કે સંત મહાસંત હોય કોઈ પણ વ્યક્તિ હોય એના હાથમાં કુદરતે એટલી પોઝિટિવિટી આપી છે કે એ પોઝિટિવિટી એની પિનિયલ ગ્રંથિને ટચ થાય અને પિનિયલ ગ્રંથિમાંથી એટલા બધા પોઝિટિવ ને હોર્મોન્સ પેદા થાય છે જે તમારા બાળકને સારા સંસ્કાર આપવામાં મદદરૂપ થાય છે એટલે આપણે પગે પડવું જ જોઈએ હવે પછી હું બીજા વર્ષે આવીશ ત્યારે ફરીથી તમને મળીશ અને પૂછીશ કે આમાંથી કોણ સવાર એટલીસ્ટ ભલે દિવસમાં પાંચ વખત નહીં પણ સવારે ઉઠતા અને રાત્રે સુતા મા પડવાનું છે બરાબર છે પડશો કોણ પડશે હાથ ઊંચા કરો વેરી ગુડ તારી પાડો બધા એકબીજા માટે થેન્ક યુ બેટા બેસી જાઓ આપણે બાળકોને વાલીઓને વિનંતી કે બાળકોને શક્ય હોય તો ઓશિકું ન આપતા સુરત સુતી વખતે બાળકોને ઓશિકું ન આપતા એને બિલકુલ સવાસનમાં સુવાની ટેવ પાડો ઓશિકું નહીં આપો તો એને આવતા વર્ષોમાં હાર્ટની બીમારીથી આપણે એને બચાવીશું કેમ એનું કારણ કહું છું કે ઘણા બાળકને તો મેં જોયા છે બબે ઓશિકાની ટેવ છે પણ એક ઓશિકું તો લગભગ બધા લે છે જ ધીરે ધીરે ઓશિકું જાડું હોય તો એને પાતળું કરી દેજો અથવા પાતળું હોય તો એને તો વાંધો જ નહીં આવે ઓશિકું નહીં આપો તો હવે એનું વૈજ્ઞાનિક કારણ કહું છું કે બાળકો ઓશિકું કેમ ન લેવું જોઈએ અથવા કેમ પાતળું લેવું જોઈએ જેટલા ઓશિકા તમે વધારે લેશો એટલું હૃદયને રાત્રે વધારે ઘર્ષણ કરવું પડશે છેક પહેલાં મારે લોહી પહોંચાડવા માટે કારણ કે તમારું શરીર તમે સુઈ ગયા છો એટલે આવું છે અને ઓશિકોમુક્ષો શું થશે એ આવું થશે હવે આટલા પ્રમાણમાં એનું એંગલ થશે એટલે હૃદયને આ પહેલો માળ થયો આ ગ્રાઉન્ડ ફ્લોર થયો અને આ પહેલો માળ થયો એટલે હૃદય અહીંયા છે એ પહેલાં માળ સુધી હૃદયને પંપિંગ કરવા માટે એને બ્લડ ચડાવવા માટે એને હાર્ટને વધારે કામ કરવું પડશે અને તમે ઊગતા પાળકો છો તમને અત્યારથી ટેવ પાડવામાં આવશે કે ઓશિકા વગર તો તમને ચાલશે ઘણા બાળકો અત્યારે મારા અમુક જે સંપર્કમાં આવ્યા હતા પહેલાં હજુ પણ એ લોકો ઓશિકા વગર સુઈ રહ્યા છે ને એ લોકોના આઈક્યુ એ લોકોનું મેન્ટલ ડેવલપમેન્ટ બહુ જ સારી રીતે થઈ રહ્યું છે પ્રયત્ન કરજો તમે કરશો ઓશિકું નહીં લેવાથી આપણને હાર્ટ અને મગજમાં જે ડેવલપમેન્ટ અટકે છે ને એ એનો વિકાસ થશે તો ઓશિકાની હું બહુ જ ભલામણ કરતો હોઉં છું કે બાળકોને ઓશિકું બહુ પાતળું આપો જો ન ચાલે તો અને જો ચાલતું હોય તો બિલકુલ ન આપો અને એમાં સુડાવશો એટલા પ્રફુલ્લિત રહેશે એમનો ગુસ્સો ઓછો થશે અને હૃદયની ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે બાળકોને દર છ મહિને બાળકોને દર છ મહિને વિપરીત આબોહવામાં લઈને જાઓ ભલે ત્રણ દિવસ માટે લઈને જાઓ જરૂરી નથી કે મોટું વેકેશન કરવું બે દિવસ ત્રણ દિવસ માટે લઈને જાઓ કેમ કે જે આયુર્વેદમાં લખ્યું છે કે દર છ મહિને વાતાવરણ જે તમારા જ્યાં રહેતા હોય એના વિપરીત એટલે અહીંયા માનલો જેવું વાતાવરણ હોય એના વિપરીતમાં જવાનું અને ત્યાં જઈને ત્રણ દિવસ રહેવાનું એટલે મગજને એક પ્રકારની ડિટોક્સિફિકેશનની પ્રોસેસ થાય અને બાળકોમાં એક નવી ઉત્કંઠા ઊભી થાય નવી એનર્જી ઊભી થાય બાળકોનો વિકાસ બહુ ઝડપથી થાય આવું આયુર્વેદ માને છે કે સ્થળાંતર દર છ મહિને થવું જોઈએ સ્થળાંતરનો મતલબ એ નથી કે આપણે મોંઘા મોંઘા હોટલમાં જઈને રહેવું અને જંક ફૂડ ખાવું ને એમાં નથી માનતો સ્થળાંતર એટલે કેવું કે સારી જગ્યાએ તમને ખબર છે હું અમેરિકામાં રહું છું તો અમેરિકામાં દર ત્રણથી છ મહિને હસબન્ડ વાઈફ નીકળી જ જાય એ લોકો ગમે તેટલી મોંઘી નોકરીમાં પગાર કપાતો હોય તો એ લોકો નીકળી જાય કેમ સાયન્સ એવું કહે છે કે દર ત્રણથી છ મહિને જો છ મહિને જવાનું હોય તો ત્રણ દિવસ માટે અને ત્રણ મહિને જતા હોય તો એકથી બે દિવસ માટે પણ જવું એ બહુ જરૂરી છે મોંઘો ખર્ચો કરીને જવું એમાં નથી માનતો ખાલી જઈને કોઈ આશ્રમ છે કે કોઈ જગ્યાએ સારી સસ્તી હોટલ છે અને સાત્વિક ભોજન પણ એમાંથી જે એનર્જી તમને મળશે ને એ તમને ખબર પડશે કે કેટલી સારી હોય છે તો બાળકો માટે આ બધી ટીપ્સ આપું છું બધી ટીપ્સ યાદ રહી ગઈ તમને યાદ નહીં રહે તો ચિંતા ના કરતા બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તમારા શિક્ષકો એના લખીને એના પોઈન્ટ બનાવીને તમને સમજાવ્યા કરશે શિક્ષકો કરશો ને આટલું ગુડ તો હવે તમને હું પ્રશ્ન આપું છું કોઈ પ્રશ્ન તમને કરવા હોય પેરેન્ટ્સને કરવા હોય તો તમે મન કરી શકો છો અને એનો હું તમને પછી જવાબ આપું છું કોઈનો પ્રશ્ન છે હાજી બોલો જમવા માટેનો સવારનો બ્રેકફાસ્ટનો ઓકે આ બાળકનો બહુ સુંદર પ્રશ્ન છે પહેલાં તો એને તાળીથી બતાવો પ્લીઝ એની હિંમત એની બોલવાની જે સ્ટાઇલ મને ખૂબ ગમી ગઈ તારું નામ બેટા સોહમ છે મને યાદ રહી ગયું ને ગુડ તો સોમનો પ્રશ્ન એ છે કે જો સવારે ચારથી સાતમાં મેં હમણાં કીધું એ મુજબ જો વાંચવાનું રાખીએ તો પછી સવારનો બ્રેકફાસ્ટ કેવો ને ક્યારે કરવો જોઈએ એ જ પ્રશ્ન છે ને ઓકે બહુ સારો પ્રશ્ન છે એના માટે તમારે શું કરવું પડે એના માટે તમારે આગલી સાંજે જલ્દીથી ખાઈ લેવું પડે સાંજે છ થી સાતની વચ્ચે તમારે જમી લેવું પડે પછી તમારે આઠથી સાડા આઠે સુઈ જવું પડે અને પછી તમારે સવારે ચાર વાગેથી તમારે વાંચવાનું શરૂ કરો અને ત્રણ વાગે તમે પૂર્ણ કરો સાત વાગે સાત વાગે તમારે ચવનપ્રાશની એક ચમચી ખાવી જોઈએ સૌથી પહેલાં પછી તમારે ફળ ખાવા જોઈએ અને પછી મમ્મી તમને જે જમાડે ગરમ નાસ્તો ખવડાવે કે ના ખવડાવે પણ ફળ ચવનપ્રાશ અને ગાયનું દૂધ આ ત્રણ વસ્તુ કદી બાળકો ચૂકે નહીં ચવનપ્રાસ એક એવી વસ્તુ છે કે અચ્છા હું એનું એક બીજું ઉદાહરણ આપું તમને બદલી બદલીને ડૉક્ટર એવું કે આજે દૂધીનું શાક ખાવાનું છે કાલે ગલકાનું પંદર તુરિયાનું પછી કંકોડાનું પછી કારેલાનું પછી ફલાણાનું ઢીકણું તમે નથી ખાઈ શકતા આજે એપલ ખાવાનું છે કાલે પપાયું ખાવાનું છે પછી નારંગી ખાવાની છે પછી તળબૂજ ખાવાનું શક્કરટેડી ખાવાની એ તમે નથી ખાઈ શકતા જો આ બધું ન ખાઈ શકતા હોય તો એક ચેક ચમચી ચેવનપ્રાસ ખાઓ તો એમાં બધું આવી ગયું સમજા પડી ગઈ તમને ચેવનપ્રાસ કેમ ખાવાનું કારણ કે આપણે બટાકા જ ખાખા કરીએ તો ખાલી એક જ સિસ્ટમ સુધરે દૂધી કોને જરૂર છે એ તમને નથી ખબર એપલ કઈ સિસ્ટમને કામ કરે છે એ તમને નથી ખબર પપૈયું કઈ સિસ્ટમને કામ કરે છે બધી સિસ્ટમને આપણે બેલેન્સ કરવાની છે ખાલી બટાકા ખાઈને એક સિસ્ટમ નથી બેલેન્સ કરવાની કે કેળા ખાઈને એક જ સિસ્ટમ બેલેન્સ નથી કરવાની આપણે બધી જગ્યાએ બેલેન્સ કરવાનું છે એટલે અલગ અલગ ફળ અલગ અલગ શાક જો ના ખાઈ શકતા હોય ખાવા જ જોઈએ પણ ચવનપ્રાસ એક ચમચી ખાઓ તો આ બધું બેલેન્સ થઈ જાય ખ્યાલ આવી ગયો તો ચારથી સાતનો સર્વશ્રેષ્ઠ સમય છે ચાર કલાક ત્રણ કલાક વાંચો તો તમને પાંચથી છ કલાક વાંચ્યા બરાબરની મહેનત ઓછી થઈ જશે તમારી બરાબર છે અને નાસ્તામાં સિમ્પલ આહાર સ્કૂલનો ટાઈમ તમારો બહુ સારો છે એટલે તમારે સવારે નાસ્તો કરીને જવાનું ભૂખ્યા ક્યારેય નહીં જવાનું બીજો કોઈ પ્રશ્ન યસ કોણ યસ 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 તો પ્રશ્ન એ છે કે બાળકોનો ચવનપ્રાસ ને વડીલોનો એક જ છે તો એમાં અમે થોડાક બે વિભાગ કર્યા છે બાળકોનો ચવનપ્રાશમાં અમુક ગરમ ઔષધો મેં માઇલ્ડ કરી નાખ્યા છે અને એમાં થોડી ચોકલેટ ફ્લેવર મૂકી છે એટલે બાળકોનો શું પ્રશ્ન છે કે જો મિત્રો ઓરિજિનલ ચવનપ્રાશ હોય ને એ તમને ભાવે બહુ ઓછો એટલે અમે એને આયુર્વેદિક પદ્ધતિથી અમે એને ચોકલેટ ફ્લેવર આપી છે એ ચોકલેટ ફ્લેવર આપી છે એટલે કે તમને ખાવામાં ઈઝી પડે અને તમને પૂરતી માત્રામાં હા તમારો પ્રશ્ન એ છે એમાં જે રેગ્યુલર ચવનપ્રાશ આવે છે એમાં જે બહુ ગરમ ઔષધ હોય છે એની માત્રા અમે ઓછી કરી નાખી છે અને એમાં ચોકલેટ ફ્લેવર કરી નાખી છે બાકી બજારમાં તો એક જ પ્રકારનો મળે છે ચવનપ્રાશ ચલો પણ જે વૈદ બનાવતા હોય ને એની જોડે બધા ઓપ્શન તમને મળી રહે આપકા અવાજ છે ના સુનાઈ દી દેરા રેગ્યુલર

નામ બી કેટલું સારું છે આર્યન વાહ હવે બાળકનો પ્રશ્ન એ છે કે ગાયના દૂધમાં ચાય કે કોમ્પ્લેન નાખીને પી શકાય એવું ને ના ગાયનું દૂધ બહુ સારું છે પવિત્ર છે પ્યોર છે ગાયના દૂધમાં તમે ચવનપ્રાશ મિક્સ કરી શકો છો કરવું હોય તો પણ મોરસ મિક્સ ન કરવી બહુ જ ઈચ્છા હોય તો થોડું મધ પણ મિક્સ કરી શકો છો અને બાળકનું વેઇટ ઓછું થતું હોય માનલો શરીરનું બંધારણ બહુ અંડરવેટ હોય તો એમાં ઘી પણ ઉમેરી શકો છો એટલે ઘી અને મધ પણ એ બંને સરખા ન હોવા જોઈએ ઘીની માત્રા અથવા મધની માત્રા અડધી હોવી જોઈએ કોઈ પણ એક કોઈ પણ એક વસ્તુ બમણી હોય તો બીજી અડધી હોય એવી માત્રામાં મધને ઘી દૂધમાં નાખીને આપવાથી બાળકની ઇમ્યુન સિસ્ટમ કરતાં હાઈટ બોડી બ્રેઇન બધા જ એની સિસ્ટમો સદૃઢ થશે તો ચાય હા ચાય પૂછી ચાય કેમ નહીં ચાય કેમ ના પીવી જોઈએ તમને પહેલામાં પહેલી ઊંઘ નહીં આવે રાત્રે મોડી ઊંઘ આવશે તમે મોબાઈલમાં ચડ્યા કરશો ચાય પીવાથી તમને હોર્મો તમારા હાઈપરનેસ આવશે ચાયમાં કેફીન હોય તમને ઓલવેઝ હાઈપર રાખે વારે વારે ગુસ્સો કરાવડાવે વારે વારે તમને ચીડિયો સ્વભાવ બનાવડાવે વારે વારે તમે કંઈ ડિમાન્ડ ઊભી કરો એટલે ચાય બાળકોએ ન પીવી જોઈએ મારી ક્લિનિકમાં જે આવે હું તો વડીલો પણ બંધ કરાવી દઉં છું ચાય ચાય આપણો આપણો ખોરાકમાં આવતી જ નથી ચાય ચાય આયુર્વેદમાં એનું વર્ણન છે જ નહીં ચાય તો અઢીસો ત્રણસો વર્ષ પહેલા જ્યારે ઓલા અંગ્રેજો આવ્યા ને ત્યારે એ લોકો લઈને આવ્યા હતા ચાયને અંગ્રેજો લઈને આવ્યા હતા કારણ કે એ લોકોએ માઇનસ થર્ટી સિક્સ ટેમ્પરેચરમાં રહેવું પડતું હતું એટલે એ લોકોને ચાયની જરૂર પડતી હતી અને અહીંયા આવ્યા એટલે આપણે એની નકલ કરવા માંડ્યા પણ ચાય આપણી જ્યાં ક્લાઇમેટ છે એને બિલકુલ મેચ નથી થતી એટલે ચાય તમારે બાળકોને ન આપવી જોઈએ આમાંથી કેટલા છો બાળકો ચાય પીવે છે મારી વિનંતી એવી છે કે કૃપા કરીને ત્રણ મહિના ચાય બંધ કરીને જુઓ અને પછી તમારું જો નેચરમાં કેટલો પરિવર્તન આવશે એની જગ્યાએ થોડું ચવનપ્રાશ નાખો અથવા મધ કે ઘી નાખીને પીવો બેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખો ચવનપ્રાશ અથવા મધ કે ઘી તમારા નેચરમાં જોજો કેટલો પરિવર્તન આવે છે થેન્ક યુ તમારે ગાયની પણ થોડી વ્યાખ્યા કરી દઉં કે ગાયની જે દૂધની વાત કરી તો એમાં શક્ય હોય તો પ્યોર ગાય જે અત્યાર શું છે મિલાવટવાળા બહુ મળતા હોય છે તમને ઓળખી જેમ કે કહ્યું કે અહીંયા પ્રાણામી મંદિરની જે ગૌશાળા છે તો હું તો માનું કે એવું જ લેવું જોઈએ કારણ કે પૂરતું ધ્યાન આપતા હોય ગાય માટે તો ગાયના દૂધ વિશે ગાયના ઘી વિશે ગાયના ઘીથી બનતી વસ્તુઓ જે બનતી મીઠાઈઓ છે પછી દૂધથી બનતી દહીં છાશ એ બધી બાય પ્રોડક્ટ્સમાં તમે ગાયનો દૂધનો ઉપયોગ કરી શકો છો એની મોર ક્વેશ્ચન યસ આવજો સર મારું નામ ઠક્કર દેવ છે મારો પ્રશ્ન એ છે કે બપોરે આપણે સુવાની જો વધુ આદત હોય અને સુયા વગર રહેવાતું જ ન હોય તો એનો નુકસાન ને નફો શું અરે વાહ છોકરા તો તું બહુ હિંમતવાન છે યાર તારી બોલવાની છતાં જ જોરદાર છે દેવ ખૂબ તમારા છોકરા બધા જ જોરદાર છે વેરી નાઇસ હા દેવ આયુર્વેદમાં વર્ણન છે કે બપોરે વીસ મિનિટથી લઈને બાળક હોય તો ચાલીસ મિનિટ સુધી આડા પડવું જોઈએ વામકુષ્ઠ વામકુક્ષ અવસ્થામાં એટલે ડાબા પડખે લેટલ સાઈડ વીસ મિનિટ વળી લો તો ચાલીસ મિનિટ પણ ચાલે પણ એથી વધારે સુઈ ના જવું જોઈએ અને કદાચ વામકુક્ષ અવસ્થામાં નીંદર આવી જાય તો બહુ મોટો ગુનો નથી પણ સૂઈ ન જવું જોઈએ સુવાની ભાવનાથી ન જવું જોઈએ અને બપોરે સૂઈ જવાથી બહેનોને ખાસ જે ટેવ છે એમને કોલેસ્ટ્રોલને શરીર વધવાના બહુ રિઝલ્ટ મળ્યા છે એટલે બપોરે ઓછું સૂઈ જવું એવું મારું માનવું છે એટલે બાળક તમારે ઊંઘવાની ટેવ હોય તો વીસ મિનિટથી લઈને બહુ બહુ તો ત્રીસ મિનિટ સુધી આડા પડવું જોઈએ હં ડાબા પડખે ખ્યાલ આવ્યો તમને ડાબા પડખે ખ્યાલ આવ્યો કે લેફ્ટ સાઈડના પોસ્ચરમાં લેટરલ સાઇડ એટલે ડાબા પડખે આડા પડવું જોઈએ પછી એમાં વીસ મિનિટમાં ઊંઘ આવી જાય તો ચિંતા નહીં ઓકે એની મોર થેન્ક યુ બીજું બોલો બોલા માઇકમાં બોલો તો ખ્યાલ આવે સર આયુર્વેદિક કે એલોપેથિક બેમાં સર્વશ્રેષ્ઠ કોણ છે અરે વાહ મને નથી લાગતું જોશી સાહેબ કે સાંજે આવા પ્રશ્ન પૂછાશે અચ્છા આયુર્વેદિક આપણું પોતાનું આપણા પોતાના ડીએનએ પર રિસર્ચ કરેલું આપણી પોતાની આબોહવા પ્રમાણે ખાણીપીણી પ્રમાણે પાંચ હજાર વર્ષ કરતાં પણ પહેલા સંશોધન થયેલું વિજ્ઞાન છે જ્યારે એલોપેથિક માત્ર અઢીસો ત્રણસો વર્ષ પહેલાનું છે તો એનો તફાવત તમને જાણવો હોય તો આયુર્વેદ દવા ધીરે ધીરે અસર કરે તમારા મૂળિયા સુધી રૂટ કોસ સુધી જાય અને ધીરે ધીરે રોગને હળવે હળવે ઘડિયાળનો નાનો કાંટો હોય છે ને આમ ફરતો હોય પણ તમે જોઈ ના શકો એ આયુર્વેદનો કાંટો છે પણ જે સેકન્ડ કાંટો છે ને સેકન્ડનો ફટફટ ફટફટે એ એલોપેથિકનો કાંટો છે તરત જ ખબર પડે હમણાં ગોળી દીધી પેઇન કિલર એટલે દસ મિનિટમાં તો માથું દુખાવો જતો રહ્યો એ એલોપેથિક છે પણ એ શું કરે છે ખાલી ચિહ્નોને દબાવે છે એ ચિહ્નોને દબાવે છે એ ટેમ્પરરી છે ટાઈમિંગ છે જ્યારે આયુર્વેદ છે એ ટેમ્પરરી નથી એ મૂળિયામાંથી રોગનું કારણ પકડીને એ રોગને મુક્ત કરે છે એટલે એમાં અમુક મહિનાનો અમુક દિવસોનો અને અમુક વર્ષોનો કોર્સ હોય છે ડિઝીઝ પ્રમાણે અને ત્રીજું આયુર્વેદ દવામાં સાઈડ ઇફેક્ટ બહુ ઓછી છે જ્યારે એલોપેથિકમાં થોડી વધારે છે અને છેલ્લું કે એલોપેથિક તમને તાત્કાલિક એટલે કે ઇમરજન્સી હોય ત્યારે લેવું સારું અને આયુર્વેદિક એક લાઇફસ્ટાઈલ બનાવીને ચાલવું એ આયુર્વેદમાં વર્ણન કર્યું છે એટલે કે આપણી આયુર્વેદની લાઇફસ્ટાઈલ હોય જે મેં કીધી આટલા વાગે ઉઠવું જોઈએ આટલા વાગે ખાવું જોઈએ મોર્નિંગ બ્રેકફાસ્ટ કીધો લંચ કેવો લેવો જોઈએ ડિનર કેવું હોવું જોઈએ આપણી લાઇફસ્ટાઈલ છે ઊંઘ કેટલી સારી આપણા બાળકો માટે ઇવન વડીલો માટે વડીલો માટે હું સાંજે વધારે બોલવાનો છું તમે સાંજે આવી શકો છો પાંચ વાગે મંદિરમાં જ રાખેલો છે આ કાર્યક્રમ એમાં વડીલો વિશે બોલવાનો છું તો એ અચૂક પધારજો પણ આયુર્વેદ ને એલોપેથિક એકબીજાના પૂરક છે એટલે એવું નથી કે ખાલી એલોપેથિક એટલું ના હોવું જોઈએ કે આયુર્વેદ ના હોવું જોઈએ કે એક હોવું જોઈએ એવું નથી બંને હોય અને બંનેને જો એકબીજાના સમન્વયથી ચાલે તો આપણે એમાં ફાયદો ઉઠાવી શકીએ છીએ એની મોર ક્વેશ્ચન યસ એક બાળક બીજી વખત પૂછશે તો એનો ચાર્જ લાગશે હા સોહમ સર અગર આયુર્વેદિક આપણી લાઈફસ્ટાઈલ માં આપણે યુઝ કરી શકીએ તો આપણે ઉકાળો હોય જી અળુસી ગળાનો જી બને તો ઈ પણ તે આયુર્વેદિક માં જ આવશે ને બિલકુલ આવશે અને ઉકાળો તો બધાય પીવો જોઈએ તુલસી છે આમળા છે ગળો છે હળદર છે આ બધું જ ઉકાળાનો એક ભાગ છે હવે એ કેવી રીતના પીવાનો એમને એમ નહીં પી લેવાનો ઓળખાણ મીન્સ કે વૈદ પાસે જવાનું વૈદ સાહેબ મારી પ્રકૃતિ શું છે મારે શું પીવું જોઈએ કારણ કે બધા દ્રવ્યો તો બધા બહુ પાંચસો છસો છે એમાંથી આપણી પ્રકૃતિને શું મેચ થાય છે એ સલાહ લઈને પીવાનું બરાબર છે ઓકે સર થેન્ક યુ થેન્ક યુ પણ બાળકોએ આમળું રોજ ખાવું જોઈએ એક આમળું કારણ કે આજકાલ શું છે આમળાની સિઝન આવે છે પણ આમળા આપણે એને આથીને ખાઈએ છીએ અથવા એને કંઈક બીજા માધ્યમથી પણ આમળું એક કાચું આમળું રોજ બાળકોને એક જ માત્રામાં આપો તો એની આંખો એનું મગજ એના વાળ એની સ્કીન એટલી લેજરદાર થાય કે તમે જુઓ ને તો છોકરાને આમ જોવાનું ગમે આમળાથી તમારી સાતે ધાતુઓ કારણ કે આમળામાં પાંચે પાંચ રસ છે કડો મીઠો તુરો ખાટો બધો જ રસ અંદર આમળામાં આવેલો છે એટલે આ આમળાથી બનતા ચવનપ્રાશ છે બધા વિટામિન્સ અંદર છે એટલે આમળું જ્યારે સિઝન હોય ત્યારે બધાએ એક આમળું રોજ ખાવું જોઈએ થેન્ક યુ યસ પાછળ બાળક કોણ છે સૌથી પાછળ હા अब है छल्ला प्रश्न लेसू आपड़े छल्ला 2 प्रश्न हाँ। गुड मॉर्निंग सर प्रणाम सर मेरा नाम नितनशु जावलिया और मेरा क्वेश्चन ये है कि साइंस मैम को पढ़ाने के टाइम पे कहा गया है कि ये विटामिन का कार्बोहाइड्रेट फैट्स मिनरल्स एंड कैल्शियम एंड मिनरल्स उसमें से हमको बॉडी में कौन सा पार्ट हमसे ज्यादा से ज्यादा इंपॉर्टेंट होता व्हाट इज दिस क्वेश्चन कैन यू प्लीज रिपीट सर मेरा क्वेश्चन ये है कि साइंस मैम को बोला गया है कि कार्बोहाइड्रेट्स फैट्स प्रोटीन विटामिन एंड कैल्शियम एंड मिनरल्स उसमें से हमको बॉडी पार्ट्स में कौन सा इम्पोर्टेंट है ज्यादा से ज्यादा ओके ओके गॉट इट गॉट इट आप कि दूध एक संपूर्ण आहार है प्रोटीन भी है फैट भी है कार्ब्स भी है સંપૂર્ણ આહાર કેમ કહેવામાં આવ્યો છે હવે બાળકોએ દૂધ કેમ પીવું જોઈએ અને કેમ ગાયનું જ દૂધ પીવું જોઈએ ગાયના દૂધમાં એક હું ટીવી જોતો હતો ડોક્યુમેન્ટ્રી આ બહુ મસ્ત સાંભળવા જેવું છે બાળકો માટે ખાસ એક તબેલામાં સાહીઠ સિત્તેર ભેંસો હતી અને બસોથી અઢીસો ગાયો હતી બંનેના વાછડા ભેંસનું અને ગાયનું ઘાસ ચરવા જાય છે ઘાસ ચરીને પાછા આવે છે ગાય અઢીસો જેટલી હતી ગાયના વાછરડાને પોતાની માં સુધી પહોંચવામાં ત્રણથી ચાર મિનિટ લાગી ગાયના વાછરડાને પોતાની માં સુધી પહોંચવામાં જે અઢીસોની માત્રામાં હતી છતાંય ચાર મિનિટમાં એને પોતાની માં શોધી નાખી ક્યાં છે જ્યારે ભેંસ માત્ર સાહીઠ હતી અને એને શોધવા માટે બારથી પંદર મિનિટ લાગી એને ઓછી ભેંસો માંથી પણ પોતાની માં સુધી પહોંચવામાં એના વાછરડાને બારથી પંદર મિનિટ લાગી અને આટલી બધી ગાયોમાંથી માને શોધવા માટે માત્ર ત્રણથી ચાર મિનિટ લાગી તો એમાંથી તમે શું સમજ્યા આપણી તીક્ષ્ણ બુદ્ધિ ચતુરાઈ એ ગાયના દૂધમાં છે હવે વાત કરી કયા કયા ખોરાક તો બધું જ માત્રામાં ખાવું જોઈએ થોડા કાર્બ્સ પણ ખાવા જોઈએ બાળકને મસલ્સ ડેવલપ કરવા હોય તો થોડા પ્રોટીન એટલે કે સૂકા મેવાને પલાળીને તમે ખાઓ પ્રોટીન આપણે નોનવેજ નથી ખાતા તો આપણે પ્રોટીન સમાથી મળે દાળમાંથી મળે હવે દાળ અમુક બહુ વાયુકારક છે એટલે મગની દાળ જ ખાવી જોઈએ વધારે પડતી બાકીના અડદ તુવેર ચણા એ બધી ઓછી ખાવી જોઈએ મગનું સેવન વધારે થવું જોઈએ તો પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ સમાથી તો ભાત રોટલી કરતાં ભાત ખાવો જોઈએ ઓસાવેલો ભાત વધારે ખાશો તો એમાંથી શરીર નહીં વધે પણ રોટલી ખાશો તો ઝડપથી શરીર વધશે એટલે કે ભાતમાંથી કાબ્સ દૂધમાંથી સંપૂર્ણ આહાર છે એ તો તમારે લેવાનો જ છે પ્રોટીન તો સૂકા મેવાને પલાળીને તમે લઈ શકો છો બરાબર છે ફાઈબર્સ એટલે ફળમાંથી મળે અને ખૂબ શાક ખાવાથી મળે અથવા કાચા સલાડ ખાવાથી મળે તો આ બધાનું સંપૂર્ણ બેલેન્સ ભોજન હોવું જોઈએ પણ ગાયનું દૂધ તમારે પીવાનું જેનાથી મગજ પણ સારું ચતુર થાય એની મોર ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન યસ સર મારું નામ એ શુભમ ગોંડરિયા મારું છે આ માર સ્કિન નું પ્રોબ્લેમ એને ઈ કેવી રીતે મટી શકે સ્કિન નો પ્રોબ્લેમ હા ને વ્હાઈટ છે એટલે ઓકે એના માટે બેટા તું કાલે આવજે કેમમાં પણ જાહેર માં એક એનો એક કોમન ઉપચાર આપી દઉં છું હું પર્સનલી તને જોઈને કહીશ સફેદ ડાઘ હોય કે કાળા પેચીસ હોય કે કોઈપણ પ્રકારના પિગમેન્ટેશન હોય સ્કીન ઉપર એના માટે સારામાં સારો ઉપાય લીલી હળદર આવે ને લીલી હળદર એ રોજ એક ગાંઠ આટલી આંગળી જેટલી એક ગાંઠ રોજ એને છોલીને ચાવી જવાની કોઈ પણ પ્રકારના સત્તર પ્રકારના ચર્મરોગો છે બધા જમાં ફાયદો કરશે ચાહે એ સફેદ ડાગ હશે ચાહે એ કાળા ડાઘ હશે તો એક લીલી હળદર અમારે ગુજરાત સોરી ગુજરાત એટલે ખેડા જિલ્લામાં બારે માસ મળે છે અમને તો તમારા એરિયામાં કેટલી મળે છે મને નથી ખબર પણ એક લીલી હળદરનું સેવન જો લીલી હળદર ન મળે તો સૂકી હળદર લેવી પણ રોજ લીલી હળદરનો અથવા સૂકી હળદરનો ઉપયોગ કરવો જેનાથી ચર્મ રોગોમાં સારું થાય છે હા બેબી તને કંઈ પ્રશ્ન છે બેટા બોલ તો તને એક છેલ્લો ચાન્સ આપું છું બોલ

એટલે એમાં કુદરતી કફ તો બનવાનો જ છે ચૌદ પછી તમારી પ્રકૃતિનો કફ હશે પણ ચૌદ પહેલાં તો બધાને કફ ઓછી વધતી માત્રામાં રહેશે જ અને એનું મારણ છે હળદર બાળકોએ ઓછી માત્રામાં પાંચ ચમચી અથવા બહુ બહુ તો અઢી અડધી ચમચી દૂધમાં ઉકાળીને અથવા દૂધમાં મિક્સ કરીને પીવાથી બહુ ફાયદો થાય અને બહુ કફ થતો હોય તો હળદરની સાથે થોડુંક દૂધ ગરમ દૂધ નહીં પણ હશેકું હોય ને એમાં થોડીક મધ ઉમેરીને પી શકાય થેન્ક યુ Thank you very much.